હવે જે કવિને મારે આપ સૌની સમક્ષ રજૂ કરવા છે એ ઈશ્વરની આવી જ એક હાથશાળ થઈને જીવે છે અને તોય આપણને ટંકશાળની માફક કિંમતી શબ્દ સર્જનો આપી રહ્યા છે. કવિશ્રી સ્નેહી પરમાર સૌનો ગમતીલો કવિ, એક બેહદ ઉમદા વ્યક્તિ, મેઘાણી હાઈસ્કૂલ બગસરા ખાતે અંગ્રેજીના શિક્ષક. 2004માં એમનો સંગ્રહ પીડા પર્યંત, આ સંગ્રહને પૂજ્ય બાપુના હસ્તે નાનાભાઈ જેબલિયા સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 2015માં યદા તદા ગઝલ નામે બીજો સંગ્રહ આપણને એમની પાસેથી મળ્યો. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, આ એક એમની ખૂબ જ વખણાયેલી ગઝલ છે અને આપણે સૌને એ વાતનો આનંદ છે કે આ ગઝલ ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં, અંગ્રેજી માધ્યમના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં આ વર્ષે સમાવિષ્ટ થઈ છે. કવિ કહે છે કે એની ગૂંચો આજે નહીં તો કાલ ઉકલશે એવી આશે, એની ગૂંચો આજે નહીં તો કાલ ઉકલશે એવી આશે, મારી 100 પેઢીએ સેવ્યો એક ઉખાણા જેવો ઈશ્વર, મારી 100 પેઢીએ સેવ્યો એક ઉખાણા જેવો ઈશ્વર, ને તૂટશે તો સંધાશે ના એ વેદ પુરાણો ઉપનિષદ્થી, તૂટશે તો સંધાશે ના એ વેદ પુરાણો ઉપનિષદ્થી, બેજણ વચ્ચે ગૂંથાયેલો તાણા વાણા જેવો ઈશ્વર. કવિશ્રી સ્નેહી પરમાર. કાયમ થતું સાવ નકામા ખાલે વળગ્યા ખોલા છે, કાયમ થતું સાવ નકામા ખાલે વળગ્યા ખોલા છે, ઠેશું વાગી તો સમજાણું નખ તો બહુ અણમોલા છે. કાયમ થતું સાવ નકામા ખાલે વળગ્યા ખોલા છે, ઠેશું વાગી તો સમજાણું નખ તો બહુ અણમોલા છે. વિનોદભાઈ, મારા ઘરમાં આવી ગયા છે તો પણ થરથર કાંપે છે, મારા ઘરમાં આવી ગયા છે તો પણ થરથર કાંપે છે, આ મારા પગ છે કે બિલ્લીના મુખથી છટક્યા હોલા છે. ક્યા વાત, ક્યા વાત. મારા ઘરમાં આવી ગયા છે, મારા ઘરમાં આવી ગયા છે તો પણ થરથર કાંપે છે, મારા ઘરમાં આવી ગયા છે તો પણ થરથર કાંપે છે, આ મારા પગ છે કે બિલ્લીના મુખથી છટક્યા હોલા છે. અને સુતેલા માલિકની પાસે જઈ લારીએ પૂછ્યું તું, સુતેલા માલિકની પાસે જઈ લારીએ પૂછ્યું તું, ગાલ ઉપર આ શું ઢોળાણું, આ સેના હળદોલા છે, ગાલ ઉપર આ શું ઢોળાણું, આ સેના હળદોલા છે, અને એને લીધે થોડા ઓછા પાપ થયા છે સાંજ લગી, એને લીધે થોડા ઓછા પાપ થયા છે સાંજ લગી, સારું છે કે પગના તળિયા વચ્ચે થોડા પોલા છે. એને લીધે થોડા ઓછા પાપ થયા છે સાંજ લગી, સારું છે કે પગના તળિયા વચ્ચે થોડા પોલા છે. કાયમ થતું સાવ નકામા ખાલે વળગ્યા ખોલા છે, ઠેસ્યું વાગી તો સમજાણું નખ તો બહુ અણમોલા છે. બહુ સરસ. અને વર્ષોથી એ ઝાડની માથે એકે ફળ ના બેઠું છે, વર્ષોથી એ ઝાડની માથે એકે ફળ ના બેઠું છે, વર્ષોથી એ ઝાડની નીચે રાંદલ માનું દે. વર્ષોથી એ ઝાડની માથે એકે ફળ ના બેઠું છે, વર્ષોથી એ ઝાડની નીચે રાંદલ માનું દેરું છે, અને એણે પોતાના ખેતરમાં જઈને સરખું જોવાનું, એણે પોતાના ખેતરમાં જઈને સરખું જોવાનું, જેને જેને લાગે છે કે મારું ખેતર રેડું છે. અને આવ્યું ત્યારથી દુનિયામાં એ ઉબડક ઉબડક જીવે છે, આવ્યું ત્યારથી દુનિયામાં એ ઉબડક ઉબડક જીવે છે, મન
જાણે કે કોઈ અજાણ્યા નેસે બાંધ્યું ઘેટું છે. આવ્યું ત્યારથી દુનિયામાં એ ઉબડક ઉબડક જીવે છે. મન જાણે કે કોઈ અજાણ્યા નેસે બાંધ્યું ઘેટું છે. અને શેર સાંભળજો કે અંતે કહે છે તારામાં જ ઉગવા લીધો તું જન્મ અમે. અંતે કહે છે તારામાં જ ઉગવા લીધો તો જન્મ અમે. ધીરજ દરજે શરૂ શરૂમાં કહે છે તું ઢેફું છે. અંતે કહે છે તારામાં ઉગવા લીધો તો જન્મ અમે. ધીરજ દરજે શરૂ શરૂમાં કહેશે તું કે તું ઢેફું છે. વર્ષોથી એ ઝાડની માથે એકે ફળ ના બેઠું છે અને વર્ષોથી એ ઝાડની નીચે રાંદલમાંનું દેરું છે. મારાને એના બેઉના, આ બેઉના શબ્દ જરા જોવા જેવો છે. મારા ને એના બેઉ નામે પારખા કર્યા, પથ્થર મળ્યા તો ઉભા રહી ચાંદલા કર્યા. મારા ને એના બેઉ નામે પારખા કર્યા, પથ્થર મળ્યા તો ઉભા રહી ચાંદલા કર્યા. અને શેર જુઓ કે બાજુના ઘરને આવી જરા આમથી હેડકી. બાજુના ઘરને આવી જરા અમથી હેડકી તો મારા ઘરે રાતભર ઉજાગરા કર્યા. બાજુના ઘરને આવી જરા અમથી હેડકી તો મારા ઘરે રાતભર ઉજાગરા કર્યા. અને સુખને દીધું છે રમવા હૃદય એ રીતે અમે. સુખને દીધું છે રમવા હૃદય એ રીતે અમે. કે બાળકને દઈ રમકડા ઘરે આવતા કર્યા. સુખને દીધું છે રમવા, સુખને દીધું છે રમવા હૃદય એ રીતે અમે. બાળકને દઈ રમકડા ઘરે આવતા કર્યા. છેલભાઈ પ્રગટી ગઈ જે પીડ તે પસ્તી થઈ ગઈ. પ્રગટી ગઈ જે પીડ તે પસ્તી થઈ ગઈ. અંદર રહી ગઈ તો એને લાખ ના કર્યા. પ્રગટી ગઈ જે પીડ તે પસ્તી થઈ ગઈ. અંદર રહી ગઈ તો એને લાખ ના કર્યા. પ્રગટી ગઈ જે પીડ તે પસ્તી થઈ ગઈ ને અંદર રહી ગઈ તો એને લાખ ના કર્યા. સંજયભાઈ શેર જુઓ કે જ્ઞાનીઓ જે જગ્યાને નરી બિન ઉપજ કહે. જ્ઞાનીઓ જે જગ્યાને નરી બિન ઉપજ કહે, કુંભારે એ જ માટીમાંથી માટલા કર્યા. જ્ઞાનીઓ જે જગ્યાને નરી બિન ઉપજ કહે, કુંભારે એ જ માટીમાંથી માટલા કર્યા. અને એક આખી ગઝલ તપેલી ઉપર છે. જરા તપેલી કે એને ખુદની દિશા જડેલી છે. જરા સૂક્ષ્મ, એને ખુદની દિશા જડેલી છે એટલે કાંઠેથી વળેલી છે. એને ખુદની દિશા જડેલી છે એટલે કાંઠેથી વળેલી છે. અને ઠારવાની છે આગ કોઈની. ઠારવાની છે આગ કોઈની એ જ કારણથી એ તપેલી છે. ઠારવાની છે આગ કોઈની એ જ કારણથી એ તપેલી છે. અને આગ કરતાય ભૂખ વસમી છે. આગ કરતાય ભૂખ વસમી છે એટલું શાસ્ત્ર એ ભણેલી છે. આગ કરતાય ભૂખ વસમી છે એટલું શાસ્ત્ર એ ભણેલી છે. અને શેર જોજો કે ઊંઘતા જોઈ ઘરના સભ્યોને, ઊંઘતા જોઈ ઘરના સભ્યોને સાવ ખાલી છતાં ભરેલી છે. અને જેમ ચડ્યું તું કોઈ સુળી પર, જેમ ચડ્યું તું કોઈ સુળી પર
એમ ચૂલા ઉપર ચડેલી છે અને બે ગઝલ મારે બાપુને સંભળાવવાની હતી એમના માટે ખાસ બે ગઝલ કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં એનું ટાઇટલ સભાપાત્રતા એમ છે સભાપાત્રતા કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં કોઈનું પણ આંસુ લૂછ્યું હોય ઉલામાં એક કન્ડિશન છે ને સાનીમાં એની પેટા કન્ડિશન છે ત્યાં કવિતા છે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં ને હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં હાથ પોતાનોય હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં અને સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય વાહ સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં અને હાથ વચ્ચે નામ ઘૂટ્યું હોય તે બેસે અહીં પણ હવે એની શરત જુઓ હાથ વચ્ચે નામ ઘૂટ્યું હોય તે બેસે અહીં ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં અને એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં થેન્ક યુ થઈ દોબારા મગતા દોબારા એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં અને હવે શેર જુઓ કે એટલું પોતાને પૂછ્યું હોય ની બીજી પડે એટલું પોતાને પૂછ્યું હોય ની બીજી પડે આ સભામાંથી જે ઉઠ્યું હોય ક્યાં વાત એટલું પોતાને પૂછ્યું હોય ની બીજી પડે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં બાપુ બીજી એક ગઝલ આપને સંભળાવવા ધારી હતી એના થોડા શેરથી મારે બીજા એક કવિને રજૂ કરવા છે એકના બે ન થાય એવા છે એકના બે ન થાય એવા છે તોય મોહી પડાય એવા છે એકના બે ન થાય એવા છે તોય મોહી પડાય એવા છે અને માર્ગ કેવા છે એની ઝુલ્ફોના માર્ગ કેવા છે એની ઝુલ્ફોના હાથ સોનાના થાય એવા છે અને બાપુ એની સાથેના અણ બનાવો પણ એની સાથેના અણ બનાવો પણ એક તોરણ ગુથાય એવા છે એની સાથેના અણ બનાવો પણ એક તોરણ ગુથાય એવા છે એકના બે ન થાય એવા છે તોય મોહી પડાય એવા છે